તેને વડોદરા બોલાવ્યો હતો છતાં તું કેમ ન આવ્યો આ મુદ્દે હરિભક્તની પત્ની સહિત મોટી સંખ્યામાં હરિભક્ત સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી વડોદરા નજીક આવેલા હરિધામ સોખડાઓનો જે વિવાદ છે તે ધીરે ધીરે જે વકરી રહ્યો છે ત્યારે સુરતની અંદર પણ તેની સ્થિતિ કંઈક જોવા મળી રહી છે અલગ અલગ બંને જે જૂથો છે તે આમને સામને કદાચ તે મારા મારીના જે દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે ઉદનાની અંદર બે દિવસ અગાઉ એક જે વ્યક્તિ જે હરિભગત છે તેમની ઉપર હુમલો થયો હતો તેમના પરિવાર લોકો છે જે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમના મિસિસ છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેવા માંગી રહ્યા છે શું રજૂઆત છે બેન શું આખી ઘટના શું બની હતી અને આપની શું માંગ છે અત્યારે તો મારા હસબન્ડ પર પ્રવીણભાઈ વાઘેલા અને દવે સાહેબને એ લોકોએ બહુ ધમકી આપી હતી કારણ કે સુરવદમ પર એ લોકો કબજો કરવા આવ્યા હતા અને પછી એમાં મારા હસબન્ડ પણ ત્યાં માટે ગયા હતા પણ એ લોકોને ખૂબ ધમકીને એવું આપ્યું દવે સાહેબ છે એમાં વાઘેલા સાહેબ અને એ લોકો વાઘેલા બ એમનું નામ પ્રવીણભાઈ વાઘેલા એમને મારા હસબન્ડને ધમકી આપી હતી છતાં પણ એમ કે ઘણું બધું ટોર્ચર બધું ઘણું બધું આપતા હતા ને પરમ દિવસે રાત્રે એટલે કે ચૌદ તારીખે ચૌદ તારીખે બપોરે જ્યારે મારા હસબન્ડ જતા હતા ત્યારે બે વ્યક્તિનો ફોન આવેલો કે ભાઈ તું ક્યાં છે એમ કે હું અમે તારી પાછળ જ છીએ અને તને હવે મારી જ નાખવાના છે એમ કે એટલે મારા હસબન્ડે ફોન મૂકી દીધો અને જેવા ગાડી બંધ થઈ એટલે જેવું ગાડી મૂક એમ પેટ્રોલ ખલાસ થઈ ગયો છે એટલે ઊભા હતા અને એ એક ભાઈ ગાડી પરથી ઉતરી અને સીધા ઘા કર્યા તલવારના અને એમને પેટ પર મારવા ગયા વાર કર્યો પેટ પર પણ પેટ પર એમને હાથ આડો કરી દીધો એટલે એમને અહીંયા ઈજા થઈ છે છે કોણ આ વાઘેલા સાહેબ જ જોઈ છે પ્રવીણભાઈ વાઘેલા બળવંત ટંડેલ છે એમાં 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 નામ પણ બોલે છે અને રેકોર્ડિંગ પણ છે એમને કીધેલું કે આ ડવે સાહેબ અને પ્રવીણ વાઘેલાએ તને બોલાયો હતો તો તું કેમ ના આવ્યો એવું બોલે શું કેશો શું રજૂઆત હતી આખો જે કહી શકાય છે હવે વિવાદ છે ધીરે ધીરે સુરતની અંદર પણ સામે આવી રહ્યો અમે શાંતિપૂર્ણ રીતે એ લોકોને સમજાવેલ છે એ સાથે વાત કરેલ છે પણ વારંવાર એ લોકોએ ધમકી આપી અને અમને મારી નાખવા માટેના પ્રયત્નો કરેલા છે આની પહેલાં બીસીપી સાહેબમાં અમે રજૂઆત કરી હતી પણ આજ જે ચૌદ તારીખે જે ઘટના બની એમાં વારંવાર એ જે પ્રહસભાઈ છે એમને કોલ કરવામાં આવ્યા હતા ક્રો કોલ કરી અને મારી નાખવાની ધમકી આપી અને જ્યારે હુમલો થયો ત્યારે હુમલાવારો બોલ્યા હતા કે અમને દવે સાહેબ અને પ્રવીણભાઈ વાઘેલા અમારી સાથે છે અમને મોકલેલા છે અમે તને મારી જ નાખીશું આજે તું ભલે બચી ગયો પણ હવે તને અમે મારી જ નાખીશું તારી મિસિસને મારી નાખીશું તારા દીકરાને મારી નાખીશું આ ઘટના જ્યારે બૈની ચૌદ તારીખે એના બે થી ત્રણ દિવસ પહેલાં ત્યાગ વલ્લભ સ્વામી સુરતની અંદર આવે છે અને ત્યારબાદ આ લોકોને એકત્રિત કરે છે અને એકત્રિત કર્યા પછી બે દિવસ પછી આ ઘટના બને છે એટલે અમને એવું લાગે છે કે આ ઘટનાની પાછળ ત્યાગવલ્લભ સ્વામી દવે સાહેબ સેક્રેટરી પ્રવિણભાઈ વાઘેલા બળવંતભાઈ ટંડેલ અને ચંદ્રકાંતભાઈ પટેલ અમરોલી આ બધા લોકો મળી અને જૂઠમાં મળી અને આવા ષડયંત્ર રચી અને બહારથી લોકો પાસે આવા હુમલા કરાવી મારવા માટે પ્રયત્ન કરે છે અમારા સૌના જીવને જોખમ છે જેથી કરીને આજે સીપી સાહેબને રજૂઆત કરવા માટે એક હરિભગત થઈને કાકા આ વિવાદ જે ધીરે ધીરે સુરતની અંદર સામે આવી રહ્યો છે જે હરિધામથી અહીંયા હરિધામથી અહીંયા આવી રહ્યો છે આ દરેક અહીંના જે હરિભક્તો છે પ્રભુ સ્વામીના જે સેવકો છે એ સેવકોનું અત્યારે જાન જોખમ છે અત્યારે આવી રીતના એક ઉપર વાર થયો કાલે બીજા ઉપર વાર થશે એટલા માટે અમે સાહેબને અરજી આપવા માટે આવેલા કે અમારી તપાસ કરો તમે આનવી બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર હરિભક્તો જે છે અહીંયા પહોંચ્યા છે અને જે રજૂઆત કરવા પહોંચી રહ્યા છે કે જે આ જે છોકરાનો જે વિવાદ છે ધીરે ધીરે જે વકરીઓ છે તેની અંદર કોઈ મોટું જે ઘર્ષણ ના થાય તે માટે પણ આ પોલીસને રજૂઆત કરી છે હવે જોવાનું કે આ હરિભગતવન અને જે છોકરાનો જે વિવાદ છે તે ક્યાં જઈને થોભે છે કેમેરામેન સંજય ચંદેલ સાથે બોલ સુથાર ટીવી નાઇન સુરત